પ્રકરણ 19 નાના ભાઈનો ઉદ્ધાર. અમીચંદને વિનયચંદની દુઃખદ પરિસ્થિતિના સમાચાર મળ્યા એટલે એ પત્નીને કહે છે, જાણવા મળ્યું છે કે વિનુની પરિસ્થિતિ બગડી ગઈ છે, પૈસે ટકે તદ્દન ખલાસ થઈ ગયો છે. જીનમતી કહે છે, એમ તો પછી આપણે તો માતાજીને વચન આપ્યું છે કે વિનુને સવાયો સાચવીશું, એટલે તો પછી આવું સાંભળીને કેમ બેસી રહેવાય? તમે જાઓ, એની ખબર અંતર પૂછો. અમીચંદ કહે છે, ખબર અંતર પૂછીને શું કરવાનું? શું કરવાનું એટલે કેમ? આપણે મદદરૂપ થવાનું અને જરૂર પડે એને અહીં જ લાવી આપણી ભેગો રાખવાનો. પણ એની વહુનો સ્વભાવ તો જાણો છો ને, ભેગું ફાવશે? અરે, દુઃખમાં તો માણસના સ્વભાવમાં ફરક પડી જાય, એટલે હવે એ પહેલા જેવા જ ન હોય. અને આપ ભલા તો જગ ભલા, તમે જલ્દી જાઓ, બિચારા દુઃખી થતા હશે. ગમે તેમ તોય વિનુ મારો છે, એના દુઃખે મને શાંતિ નહીં વળે. અમીચંદને જીનમતીમાં પૂર્વના જેવું જ માતૃવત વાત્સલ્ય દેખાય છે, એથી એને હૃદયમાં અતીવ હર્ષ થાય છે. પણ પાછો પૂછે છે, પણ તમે આ શું બોલો છો? તમને ભૂતકાળનું કંઈ મનમાં નથી આવતું? આ કહે છે, અરે તમે તે કંઈ ગાંડા થયા? ભૂતકાળનું શું યાદ કરવાનું હતું? એ તો આપણા જ પૂર્વજીવનના પાપ કર્મની સજા હતી, એમાં એને બિચારાને દોષ કેમ દેવાય? તમે જાઓ, જલ્દી જાઓ, એને અહીં જ લઈ આવો. હવે દુઃખના લીધે વિનુ એ મારો પહેલાનો જ વિનુ બની ગયો હશે. પરનું હલકું યાદ કરવું એ હૃદયનો મેલ છે, એ ભૂલનારું હૃદય સ્વચ્છ છે. જીનમતીના સ્વચ્છ હૃદયમાં પોતાની આપદા વખતે આ દેરિયાએ દેખાડેલી કૃતજ્ઞતા કે જુવારું કરતાં એ આંચકી ગયેલ બધો જ તર માલ તથા સારું ઘર ને મોટી દુકાન, એમાંનું કશું જ યાદ આવતું નથી. એમાં માતાના જેવું વાત્સલ્ય વહે છે, એ વસ્તુ પર અમીચંદને ભારે આનંદ થાય છે. એ ભાઈને ઘરે લઈ આવવા ઊભો થાય છે ત્યારે એનું હૃદય કેટલું બધું નિર્મળ. નિર્મળ સ્વચ્છ દિલની પાછળ બંનેની અમીભરી દ્રષ્ટિ કામ કરી રહી છે. અમી એ જ કે હવે પોતાની સ્થિતિ સુધરી આવી છે તો પુણ્યની કદર કરવી. પુણ્યની શી કદર? આ જ પુણ્ય જો પૂર્વે હૃદયના સારા ભાવ અને કાયાના સારા સુકૃતમાંથી ઊભું થયેલું, તો હવે એના ઉદયમાં પણ એ જ કરવું. શું પુણ્ય સ્વજન્મદાતા શુભભાવને હણે? પુણ્ય ઊભું થતાં જે સારા ભાવ કર્યા, હવે એ પુણ્યના ઉદય વખતે નરસા ભાવ નરસાકૃત્ય કરાય? ત્યારે શું એમ માનો છો કે અહીં જેટલું પુણ્ય ભોગવો છો એ બધું પૂર્વે નીચ પાપિષ્ઠ ભાવોથી ઉપાર્જેલું? એવું જો હોત ને તો આ દુનિયામાં એવા પાપિષ્ઠ ભાવ કરનારું તો મોટા ભાગનું જગત છે, તે પુણ્ય ઉપાર્જવાથી ભયંકર દુઃખમાં ન સબડત. નરસા ભાવમાં રમવું રાચવું છે તેથી પુણ્ય ઊભું થતું નથી, અને પુણ્ય નહીં એટલે સુખ મોંઘું ને દુઃખ સસ્તું. સારા ભાવ અને સારી કરણી હોય તો જ પુણ્ય આત્મઘરમાં આવે, એ ખૂબ ગોખી રાખવાની જરૂર છે. અને એ પુણ્ય હવે ઉદય પામે ત્યારે ભાવ સારા જ રાખવા ઘટે, વાણી અને કરણી પણ સારી જ રાખવી જોઈએ. ભાવ સારા રાખીએ એમાં કંઈ પુણ્ય ભાગી જતું નથી, ઉલટું નવું પુણ્ય ઊભું થાય છે. પછી ભાવ શા માટે સુંદર ન રાખવા? અમીચંદ જીનમતીને કહે છે, હું એકલો જાઉં એના કરતાં તમે પણ સાથે ચાલો, તારાને આશ્વાસન આપવાનું કામ તમારું છે. તમારી વાત સાચી છે, ચાલો હું પણ આવું છું. એમ કહીને એ ઊઠી, સાથે લઈ જવા એણે સારા કપડાં દાગીના પણ લીધા. બસ બંને ઉપડ્યા, પહોંચ્યા વિનયચંદના ઘેર. વિનયચંદ મોટાભાઈ અને ભાભીને ઘરે આવેલા જોઈ અને સ્તબ્ધ થઈ ગયો. એને બિલકુલ આશા નહોતી કે આ જિંદગીમાં ભાઈ એની સામુએ જુએ, કેમ કે પોતે શું શું કર્યું છે એ બરાબર ખ્યાલમાં છે. વળી ભાઈ અત્યારે બહુ સુખી છે. દુખ્યો હોય તો હજીએ કદાચ આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા એમ કરે, પરંતુ આ તો રાજાનું સન્માન પામેલ છે. રોજ રાજા પાલખીમાં એને મહેલમાં બોલાવે છે. દુકાન વેપાર એના ધમધુકાર ચાલુ થઈ ગયા છે. એ સ્થિતિમાં અધમતા દાખવનાર ભાઈના સામું શાનું જુએ? એના બદલે હે ઉઠીને અધમ ભાઈને ઘરે આવે છે. વિનયચંદને આ અજબ લાગે છે. ઝટ ઊભો થઈ હાથ જોડી આવકારે છે, ભાઈ પધારો.
પગમાં પડીને ભાઈ ભાવીને નમસ્કાર કરે છે. એ કરે છે એટલે તારા પણ પગે પડે છે. પછી વિનયચંદ બંનેને અંદર લાવી ગાદી પર બેસાડે છે, પોતે સામે બેસે છે. અમીચંદ પૂછે છે, કેમ શી પરિસ્થિતિ છે? વિનયચંદમાં બોલવાની હામ નથી, માથું નીચું ઢાળી દે છે. વિનુ, મૂંઝાઈશ ના, તું એ જ મારો લાડીલો ભાઈ છે, બધું સારું થઈ જશે. હવે તારું દુઃખ ગયું સમજ, કહે શી સ્થિતિ છે એટલે ખબર પડે અને કરવા જોગું બધું થઈ જાય. વિનયચંદ આશ્વાસનના શબ્દ સાંભળી પાણી પાણી થઈ જાય છે. એની નજર સામે એક બાજુ પોતાની થયેલી ભયંકર બરબાદી તથા માથે ચડેલું દેવું આવે છે અને બીજી બાજુ ભાઈ પાસેથી પહેલા જુવારામાં ચલાવેલી લૂંટ, પછી કરેલી ઘોર નિંદા, તોડેલા સર્વથા સંબંધ, પુત્રના જન્મોત્સવ વખતે આંગણે આવેલા ભાઈને જમાડ્યો સરખો તો નહીં પણ ઉપરથી ભૈયા પાસે મરાવેલ ધક્કો, ભાઈની દુકાન વેચાઈ ગઈ છતાં પોતે સામું જોયેલું નહીં તે, કેદમાં પુરાયા તોય છોડાવવા કશું કરવાને બદલે ચોરીના મૂકેલ આક્ષેપ, આ બધું નજર સામે તરી આવે છે. હવે અહીં એ જ ભાઈ તરફથી આ લાડીલા ભાઈ તરીકે સંબોધન અને જબરદસ્ત આશ્વાસન મળે છે. એ જોઈ ભાઈની અને પોતાની વચ્ચે સંત અને શૈતાનના અંતર દેખાય છે. ઊભો થઈ પગમાં પડે છે અને ચોધાર આંસુએ રડી ઉઠે છે પણ કંઈ બોલતો નથી. જીનમતી તારાને એક બાજુ લઈ જઈ પૂછે છે, કહે શી પરિસ્થિતિ છે? જરાય સંકોચ ન રાખીશ, અમે તારા જ છીએ અને તમે અમારા જ છો, હવે તમને અમારા ભેગા રાખવા બોલાવવા જ આવ્યા છીએ. તારાનું કઠોર હૃદય અત્યારે તદ્દન પીગળી ગયું છે. એ પોકે પોકે રડી પડે છે, કહે છે, શું કહું, હું જ દુષ્ટ છું, બધા તોફાનનું મૂળ હું જ પાપીણી છું, શું કહું. જીનમતીના પગમાં માથું ઢાળી દઈ પગ પકડીને રોઈ રહી છે. જીનમતી અમીચંદને કહે છે, હવે એમ કરો, હમણાં જાણવાનું રહેવા દો, બિચારા બંને દુઃખી થઈ રહ્યા છે, અત્યારે ચાલો બંનેને આપણા ઘરે લઈ ચાલો, હૈયું ફોરું થશે, સૌ જણાશે ને સારું થઈ રહેશે. અમીચંદ વિનયચંદને કહે છે, ભાઈ ઉઠ ચાલ, આ કપડાં બદલી લે, ચાલો આપણા ઘરે. જીનમતીને કહે છે, તારાને પણ કપડાં બદલાવી લો. જીનમતીએ પોટકો છોડી નવા ઝગમગતા કપડાં અને દાગીના કાઢ્યા. બંનેને કહે છે, બદલી લો, કપડાં બદલી લો. પેલા બે સંકોચાય છે પણ આ બહુ હેતથી કહે છે, હવે બીજો વિચાર કાંઈ જ કરશો નહીં, ઘરે ચાલવાનું છે, નહીતર આ અમે તો અહીં જ બેઠા છીએ. વિનયચંદ અને તારા પોતાની દુર્દશા જાણે છે. ખાવું શું એની મોટી ચિંતા છે. રાચરચીલો વેચી વેચીને આજ સુધી નભાવ્યું છે, ઘર ગીરે મૂક્યું છે, એની એ મુદત પાકતા ઘર જવાનું છે. એટલે બંને જણા સમજીને કપડાં બદલી લે છે અને ભાઈની સાથે એમના ઘરે જાય છે. અમીચંદ એમને ઘરે લાવ્યા પછી સ્નાન આદિ કરાવી ગૃહમંદિરમાં પોતાની સાથે સારી રીતે જીનભક્તિ કરાવે છે. એમ ઉત્તમ કોટીના ચંદન, બરાશ, કેસર, પુષ્પ, સુવર્ણ પત્રાદિ, ઉદાર ફળ, નૈવેદ્ય આદિ તથા નિષ્ણાત વાજિંત્રકાર, સંગીતકાર અને વિવિધ વાજિંત્રોનો ઠાઠ તથા રોજ કરતાં આજે વિશેષ ભક્તિ રંગમાં અમીચંદની તન્મયતા, આ બધાને વિનયચંદ અને તારાના મન પર અત્યંત ભારે અસર પડી જાય છે. મનને થાય છે કે વાહ, કેવું સરસ જીવન, આપણે તો આવું કશું ન સાધ્યું, જીવન બરબાદ કર્યું. પૂજા ભક્તિ કર્યા પછી સુપાત્ર દાન અને તે પછી રોજના ક્રમ મુજબ આમંત્રિત સાધર્મિકોને કરાવાતી ભોજન વિધિ થઈ. એમાં આજે વિનયચંદ અને તારાને બરાબર ઘરના જ માણસ તરીકે ગણીને એમની પાસે ઉદાર સાધર્મિક ભક્તિ કરાવે છે. પછી અમીચંદ અને જીનમતી એ બંનેને સાથે લઈ જમવા બેસે છે. નાના ભાઈ ભોજાઈને મનથી તો ભારે સંકોચ છે, પરંતુ મોટા ભાઈ અને એની પત્નીનો વ્યવહાર એટલો બધો વાત્સલ્યમય અને આત્મીયતા ભર્યો છે કે પેલાઓને સચોટ લાગી જાય છે કે અહીં પોતાની ભૂતકાળની દુર્જનતાનું કશું જ સ્મરણ નથી. એમને સંકોચ ન રહે એ માટે ભાઈ ભાભી એમને અતિ આગ્રહ કરીને પ્રેમપૂર્વક સારી રીતે જમાડે છે. એથી બંનેને થાય છે, અહો ક્યાં આ દેવી જીવો અને ક્યાં અમે અધમ. જમ્યા બાદ થોડી વિશ્રાંતિ લીધી.
એટલામાં રોજના ક્રમ મુજબ રાજાની પાલખી અમીચંદને તેડવા આવી એટલે આજે એ જીનમતી, વિનયચંદ તથા તારાને કહે છે કે તમારે પણ બધાએ આજે આપણી ગાડીમાં બેસી રાજા સાહેબને મળવા આવવાનું છે. પછી એ પ્રમાણે વસ્ત્ર અલંકારની સજાવટ કરી રાજમહેલ તરફ ઉપડે છે. અમીચંદ પાલખીમાં છે, પાછળ ખુલ્લી ગાડીમાં વિનયચંદ, તારા અને જીનમતી છે. વિનયચંદ જોઈ રહ્યો છે કે રસ્તા પરથી રાજાના પરિવાર સાથે પાલખીમાં અમીચંદને લઈ જવાઈ રહ્યો છે ત્યારે રસ્તે મળતા સિપાઈ વગેરે અમીચંદને ઝૂકી ઝૂકીને પ્રણામ કરી રહ્યા છે. વચમાં વચમાં અમીચંદના દાનથી પ્રભાવિત થયેલા માણસો અમીચંદ શેઠની જય એમ પોકાર પણ કરે છે. વિનયચંદ તો સ્તબ્ધ જ થઈ જાય છે કે આ મારા મોટા ભાઈનું સન્માન. એમ કરતાં રાજમહેલે પહોંચી ગયા. રાજાએ હરખભેર આવકાર આપ્યો. અમીચંદ અને એની સાથેનાઓ રાજાને પ્રણામ કરી નીચે બેસવા જાય છે ત્યાં રાજા ઉઠી અમીચંદને હાથ પકડી પોતાની પાસે કોચ પર બેસાડે છે. કુશળ પૂછે છે. અમીચંદ કહે છે, પરમોપકારી દેવગુરુ અને આપ સરખા ન્યાયી પરોપકારી મહારાજા મળ્યા પછી કુશળનું શું પૂછવું? બાકી આપ પ્રજાના રક્ષણહાર અને પ્રજાના ધર્મના સંરક્ષક હોય, આપ અખંડ કુશળ રહો. પછી અમીચંદ નાના ભાઈની ઓળખ કરાવે છે. ખાસ આજે આપના દર્શનનો લાભ મળે એ માટે આ બધાને લાવ્યો છું. પછી અમીચંદ ઇશારો કરે છે એટલે વિનયચંદ ઉઠી રાજાના પગે પડી આશીર્વાદ માગે છે. રાજા પણ પ્રેમપૂર્વક એનો હાથ પકડી બેસાડે છે અને કહે છે, ખૂબ સારી ઉન્નતિ પામો. રાજા અમીચંદને કહે છે, કેમ હવે ક્યાં સુધી વાયદા કરવા છે? અમીચંદ કહે છે, મહારાજ મારું ગજુ છે. અરે પાછા વળી શેઠ એ જ વાત લાવીને મૂકો છો? તમે તો ખરા છો, તમારું ગજુ તો પરખાઈને નક્કી થઈ ગયું છે, માટે હવે જલ્દી આ રાજ્યભાર સંભાળી લો તો અમારાથી છૂટાય. અમીચંદ કહે છે, એટલે ઉતાવળ શી છે? હજી તો આપે કેટલાક વર્ષ સંભાળવાનું જરૂરી છે. વર્ષો? આ તમને કેદમાં નાખવાના પ્રસંગ પછી તમારી જોયેલી ઘણી ઊંચી લાયકાત અને હાર જડી ગયા પછી અમને સમજાયેલી અમારી ભૂલ તથા તે પર ખુલી ગયેલી અમારી દ્રષ્ટિ હવે એકે દિવસ સંસારમાં ચેન પડવા દેતી નથી. એટલે હવે તો રાજ્ય તમે સંભાળી લો તો અમારી પર દયા થાય અને આ અસાર સંસારમાંથી છૂટી એકમાત્ર સારભૂત સંયમ આરાધી જઈએ. જીવનનો શો ભરોસો છે? અને કદાચ લાંબુ જીવીએ તો પણ પાપ ક્યાં ઓછા કાપવાના છે? વિનયચંદ આ સાંભળીને હકીકત પામી જાય છે અને મોટા ભાઈની એટલી બધી ઊંચી યોગ્યતા કે રાજા જેવો ઓવારી જઈ રાજ્ય આપી દેવા મથે છે એ જોઈ ભારે ચકિત થઈ જાય છે. એને એમ થાય છે કે ઓહો, ભાઈના આ સન્માન! મારી શ્રીમંતાઈમાં પણ ક્યાં કૂપમુંડુક દશા અને ક્યાં ભાઈને આ રાજવિમાન અને રાજા બનાવવાનો આગ્રહ! અરે, આવા ઊંચા દૈવી ભાઈને મેં ઓળખ્યા નહીં. રાજા એક હાર ચોરાયાના ભ્રમમાં જો એમને માત્ર 6 મહિના જેલમાં નાખ્યા બદલ ભારે પશ્ચાતાપ કરે છે તો એ કરતાં તો મેં ભાઈની કેટલીય ખુવારી કરી નાખી છે, તો હું કેટલો અધમ! વળી રાજા એટલી ભૂલના દંડમાં રાજ્ય સોંપી દેવા માગે છે ત્યારે હું કશું જ કરતો નથી. ઓહો, હું કેવો પાપિષ્ઠ! વિચારતા એનું હૈયું ભરાઈ આવ્યું. ઉઠીને મહારાજ કહેતો કે રાજાને પ્રણામ કરીને કહે છે કે ધન્ય છે તમને. અને પછી અમીચંદના પગમાં પડી રોતી સુરતે કહે છે, મોટા ભાઈ, આ હું શું જોઈ રહ્યો છું? મેં તમને ઓળખ્યા નહીં ને તમને ભારે રંજાડ્યા. હું તો તમારો ભયંકર અપરાધી છું. આટલા ઉત્તમ સત્પુરુષને રંજાડ્યા, વિડંબ્યાથી મારું શું થશે? કઈ નરકમાં જઈશ? કેવા લોકોત્તર ભાઈ! અને મેં આ નીચતા કરી, આ દુષ્ટતા કરી! આ જોઈને તારા હવે શે ઝાલી રહે. ઉઠી અમીચંદના પગમાં પડી અને કહે છે, અરે, આ બધા ક્લેશનું મૂળ તો હું છું. મારા ચડાવ્યાથી જ એ ભાઈ ભાભીને ભૂલ્યા. હું દુષ્ટ છું, પાપીણી છું, ડાકણ કરતા એ નીચ છું. બોલતા બોલતા એ પોકે પોકે રડી પડે છે. અમીચંદ બંનેને શાંત કરવા કહે છે, અરે આ શું બોલો છો? તમે અમારું શું બગાડ્યું છે? કંઈ જ બગાડ્યું નથી. તમે તો ઉત્તમ જીવો છો, આવા ઘેલા ન કરો. અમારા દિલને ઠારવા માટે તમે તો સારું સ્થાન છો.
માતાને અમે આપેલા વચનનું પાલન તમારા આધારે જ થાય છે અને તેથી અમને બહુ આનંદ રહે છે. ભાઈ, તમે તો દેવતાય પુરુષ છો એટલે અમારી અનાડીતા ઢાંકો છો. અમે જુવારુ કરતા મિલકતમાં ચલાવેલી લૂંટ, તમારી કરેલી ઘોર નિંદા, તમારો તોડી નાખેલો વેપાર અને કરેલી તમારી ગરીબ અને નિર્ધન સ્થિતિ, એ હાલતમાંય તમારો કરેલો તિરસ્કાર, ભૈયા પાસે મરાવેલો ધક્કો અને તમે કેદમાં જવા પર તમારા પર મૂકેલો ચોરીનો આક્ષેપ, આ બધી અમારી રાક્ષસ લીલા ક્યાં ઓછી છે? તમે તો નાનપણથી માતા પિતાની જેમ વર્ત્યા, મને પેટના દીકરા જેવો ઉછેર્યો, પરંતુ મેં અભાગ્ય તમને છેહ દીધો, વિડંબવામાં બાકી ન રાખ્યા. આટલું છતાં અમે ભિખારી બન્યા તો તમે ઘરે આવીને અમારો હાથ ઝાલ્યો, જાણે કશું બન્યું નથી એમ પાછા અમને તમારા ઘરે લાવી તમે એ જ પ્રેમ, એ જ વાત્સલ્ય વહાવ્યા. મોટા ભાઈ, તમારી ઉદારતા સજ્જનતાની હદ નથી. આવા તમે પાલક મળવા છતાં મેં દિઠ્ઠાએ આ શું શું કરી નાખ્યું? એમ બોલતો વિનયચંદ બે હાથે પોતાનું કપાળ કૂટે છે, એની સાથે તારા વળી પોતાનું માથું અને છાતી કૂટે છે. રાજા તો આભો જ બની જાય છે. એને વિનયચંદના પશ્ચાતાપના બોલ પરથી બનેલી વિગત ખ્યાલમાં આવી જાય છે. અમીચંદની પોતે નિહાળેલી સજ્જનતા કરતાં કઈ ગુણી મહાત્માગીરી સાંભળવા મળે છે, એથી હૈયું એના પર ખૂબ જ ઓવારી જાય છે. એના મનને એમ થાય છે કે આ હું શું જોઈ રહ્યો છું, હું કેવો ધન્ય કે આવા ઈશ્વર સમ આ દેવાંશીનો યોગ પામ્યો. એ દુષ્ટ ભાઈને પણ જો પ્રેમથી નવરાવે તે એ રાજા બન્યા પછી પ્રજાની કેવી સુંદર સંભાળ લે, તો કેમ હું હવે વિલંબ કરી રહ્યો છું? બસ હવે જલ્દી આને રાજ્ય ભળાવી મારી જાગેલી પવિત્ર ચારિત્રની ભાવનાને સફળ કરું. અહીં અમીચંદ વિનયચંદના અને જીનમતી તારાના હાથ પકડી લે છે ને કહે છે, ભાગ્યવાન, આવું ન કરો, અમને દુઃખ થાય છે. તમે અમારું કંઈ જ બગાડ્યું નથી. આ જગતમાં જે કંઈ બને છે તે જીવોના પોતપોતાના કર્મના હિસાબે, અમારા કર્મ જ એવા હોય ત્યાં તમે શું કરી શકો? ગમે તેમ પાછું બધું સારું થયું ને, તો હવે ધીરજ રાખો, શાંતિ રાખો. ભાઈ મારા, ધીરજ? અમારી નફટાઈ પર હવે આંખ ખુલ્યા પછી શાંતિ રહે? આજે મહારાજા જેવા તમારી જે કદર કરે છે એ પરથી દેખાય છે કે તમારી મહાસજ્જનતા કેટલે બધે ઊંચે પહોંચી ગઈ છે. મહારાજા પર તો તમારો કોઈ ઉપકાર નહીં હોય, છતાં એવો શ્રી આખું રાજ્ય આપી દેવાની કદર કરે છે, ત્યારે હું અપાતમાં તમારા અગણિત ઉપકાર ઝીલ્યા પછી કદરને બદલે તમારું કાસળ કાઢનારો નીકળ્યો, ધિક્કાર હૈયા. બોલતા એની આંખમાંથી દળ દળ પાણી વહી ચાલે છે. જીગરના બે કાર્ય છે, એક કદર, બીજું કાસળ. અમીભરી દ્રષ્ટિવાળું કદર કરવા તત્પર, ઝેરી દ્રષ્ટિવાળું કાસળ. ત્યાં તારા રડતી કહે છે, ના ના, બધું કારસ્તાન મારું છે, હું ભયંકર સજાને લાયક છું. આ બધું અંદર બેઠેલી રાણી સાંભળે છે, એનાથી રહેવાતું નથી, એટલે એ બહાર આવી તારાને કહે છે, બેન, તે તો શું કર્યું હશે, કિંતુ મેં તો શેઠને હાથીના પગ નીચે છુંદાવી નાખવા હઠાગ્રહ કર્યો હતો, શા સારું એક તુચ્છ હીરાના હાર ખાતર? પણ અમીચંદ શેઠની સજ્જનતા નિહાળી, મહાનતા જોઈ, હવે તો આખા સંસાર પર ફિટકાર વરસે છે. હવે તો એ પાપનું પ્રાયશ્ચિત ચારિત્રથી કરવાની છું. તને પણ સાચો ખેદ હોય તો તું કોઈ તપસ્યા સેવા ભક્તિ કરજે, ને હવે આ રોવા કૂટવાનું રહેવા દે બેન. વિનુ ભાઈ, હવે શાંત થઈ જા. તને તારી ભૂલ લાગતી હોય તો પણ હવે આ રુદન કરવાના બદલે પાપના સચોટ પ્રતિકાર તરીકે ભગવાન જિનેશ્વર દેવના ફરમાવેલા સક્રિય સંવર માર્ગે વળી જા, અને આ થયેલી ભૂલનું જ નિમિત્ત પામી ભગીરથ પુરુષાર્થને જગાવી દે, એ જ કર્તવ્ય છે. અહીં હવે જુઓ કે અમીચંદ એને કેવો ભવ્ય ઉપદેશ આપે છે.